नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 ની અંદર વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત પણ કરી દીધી હતી કે ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રી પવન, જેનો આપણે એક લેક્ચર અગાઉ ભણી ગયા. હવે આપણે નંબર 2 લેક્ચર નંબર 2 પ્રકાશ વક્રી પવન અને પરાવર્તન. તો આપણે પહેલા લેક્ચરની અંદર પ્રકાશ વિશે થોડો ખ્યાલ મેળવો, પ્રકાશના કિરણ વિશે થોડો ખ્યાલ મેળવો. આપણે જોયું કે પ્રકાશ કેને કહેવાય, તો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એના વિશે આપણે ખ્યાલ મૂક્યો, પછી કિરણની વ્યાખ્યા જોઈ, કિરણપુંજની વ્યાખ્યા જોઈ, પછી પરાવર્તનની વ્યાખ્યા જોઈ, વક્રીભવનની વ્યાખ્યા જોઈ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પરાવર્તન આપણને ખબર છે કેવી રીતે થાય, એ પરાવર્તન કોને કહેવાય. એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે પરાવર્તન એટલે કોઈ પણ વસ્તુ અથડાઈને પાછી આવે એને પરાવર્તન કહેવાય. પાછી આવે એટલે જે જગ્યાએથી આપણે, ધારો કે મેં અહીંથી ચોકનો ઘા કર્યો, સામે દિવાલ સાથે અથડાયો અને પાછો, એટલે મારી પાસે જવું એવું જરૂરી નથી, અથડાઈને પાછું વળે, પછી ગમે તે બાજુ જાય, ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, કે પછી સીધે સીધો આવીને ડાચા ઉપર વાગે. મૂળ વસ્તુ કોઈ સપાટી સાથે અથડાય અને ભટકાઈને પાછી વળે, એટલે કે એની દિશા બદલાય, ભટકાઈને દિશા બદલાવે, પાછી આવે, જેને આપણે પરાવર્તન કહીએ છીએ. આ સિમ્પલ પરાવર્તન. એમાં પછી કોઈ પણ વસ્તુ હોય એનું પરાવર્તન થયું કહેવાય. હવે આપણે કિરણની વાત કરતા હતા, પ્રકાશના કિરણની વાત કરતા હતા. તો પ્રકાશનું કિરણ અથડાય દિવાલ સાથે કે સપાટી સાથે અથડાય અને ભટકીને પાછું આવે, એટલા માટે એને પ્રકાશનું પરાવર્તન કહેશે, પ્રકાશનું પરાવર્તન. એવી જ રીતે આપણે વક્રી ભવન પણ એમાં એમાં સિમ્પલ ચોક પાડી લઈ કે વક્રી ભવન એટલે સોસરે સોસરું વહી જાય, પણ સોસરે સોસરું એટલે કે સીધે સીધું નહીં જાય, એ જાય છે આમ અંદર એક બાજુથી બીજી બાજુ નીકળી જશે, પણ સીધે સીધું નહીં, થોડુંક વળાંક પામશે, એટલે સેજ દિશા બદલાય છે, સેજ દિશાને વળાંક મળશે, સેજ દિશા બદલાશે, ભટકીને પાછું નહીં આવે, પણ અંદરથી નીકળી જશે, પસાર થઈ જશે, પણ એની દિશા થોડીક બદલાઈ જશે, એને આપણે વક્રી ભવન કહીશું. જેનો અત્યારે આપણે ઊંડાણમાં અભ્યાસ અત્યારે હજી નથી કરવાનો, આગળ કરશી. અત્યારે આપણે પરાવર્તનમાં જોતા હતા, તો પરાવર્તનમાં આપણે અરીસાની વાત કરતા હતા. આપણે જોયું કે સમતલ અરીસો છે, તો સમતલ અરીસામાં આપણને આપણું મોઢું જેવું હોય એવું, જેવડું હોય એવડું દેખાય છે, એટલે કે સમતલ અરીસામાંથી આપણને પ્રતિબિંબ વસ્તુ જેવડું આભાસી અને ચત્તું મળે છે, ઊંધું ઉલટું નથી થઈ જતું. અરીસામાં તમે મોઢું જોતા હોય તો આમ ઊંધું નથી દેખાતું, એટલે ચત્તું અને આભાસી પ્રતિબિંબ. આભાસી કેમ, તો કે વાસ્તવિક નથી, કેમ કે આપણે અહીંયા આવીએ એમાં આપણને પ્રતિબિંબ દેખાય, એટલે આપણને પ્રતિબિંબ જોવા મળે છે. ચત્તું અને આભાસી, હંમેશા ચત્તું હશે એ આભાસી હશે, ને ઉલટું હશે એ વાસ્તવિક હશે. રેડી? તો એ સમતલ અરીસાની વાત. કેમ સમતલ અરીસામાં વસ્તુ એના જેવડી જ દેખાય, કેમ કે એની સપાટી રહી સમતલ છે, અને સમતલ અરીસાની સપાટીની જે મોટવણી હોય એ હંમેશા એક જ હોય, જે આપણે આગળ જ્યારે આવશે મોટવણીનો ટોપિક ત્યારે અભ્યાસ કરીશું. અત્યારે ખાલી જાણવા માટે લઈ લે કે સમતલ અરીસાની મોટવણી હંમેશા એક જ હોય, એટલે આપણને વસ્તુનું પ્રતિબિંબ એના જેવડું ચત્તું અને આભાસી મળે છે. હવે આપણે વાત કરીએ આગળ. હવે એમાં આપણે પેલા નિયમ પણ જોઈ લીધા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, અને આપાત બિંદુ એ સપાટીને દોરેલ લંબ, ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ નિયમ નંબર 1, એટલે કે જે કિરણ આવતું હોય વસ્તુમાંથી એ આપાત કિરણ, અને પરાવર્તન પામીને પાછું વળે એ પરાવર્તિત કિરણ, અને જે સપાટી આપણે જે લંબ દોરી, જ્યાં બિંદુ કિરણ આપાત થાય એ બિંદુએ લંબ દોરી, તો એ ત્રણેય એક જ સમતલમાં હોય. બીજો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય, સમાન જ હોય. કેમ? તો કે જેટલા ખૂણે કિરણ આપાત થાય એટલા જ ખૂણેથી કિરણ પરાવર્તિત થાય છે. આ પ્રકાશનું પરાવર્તન છે. એ પછી કોઈ પણ સપાટી તમે લઈ લ્યો, નિયમિત પરાવર્તનમાં પણ આ જ નિયમ લાગુ પડે અને અનિયમિત પરાવર્તનમાં પણ આ જ નિયમ લાગુ પડે. તો આ બંને નિયમ છે. રેડી?
હવે આગળ આપણે પરાવર્તનના બે પ્રકાર જોયા હતા, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે કે વ્યવસ્થિત હોય, સમાંતર કિરણો આપાત થતા હોય તો પરાવર્તિત કિરણો પણ સમાંતર હોય. તો આ નિયમિત છે. અને અનિયમિત એટલે ખરબચડી સપાટી હોય, કિરણ કઈ બાજુ જાય એ નક્કી ન હોય, એટલે કે સમાંતર કિરણો આપાત થશે પણ પરાવર્તિત કિરણો રહ્યા એ સમાંતર હશે નહીં, જેને આપણે અનિયમિત પરાવર્તન કહીશું. હવે આપણે આગળ વાત કરીએ તો હવે આપણે વાત કરવાની હતી ગોળીય અરીસાની, ગોળીય અરીસો. હવે ગોળીય અરીસો એટલે આપણને આકાર ઉપરથી ખબર પડે, ગોળીય એટલે ગોળાકાર, ગોળીય એટલે ગોળાકાર, પણ સંપૂર્ણ ગોળ લેવાનો નથી. તો ગોળીય અરીસો પેલા આપણે નોર્મલી આકૃતિ ઉપરથી જોઈએ કે કોઈ પણ એક ગોળો હોય, કોઈ પણ એક ગોળો હોય, આ કેવો હોય, ગોળાકાર થઈ ગયો ભાગ, વર્તુળ એક પ્રકારનું કહીએ. એનું કેન્દ્ર આપણે માનો કે અહીંયા હશે, આ એનો વ્યાસ, આ કેન્દ્ર સી. રેડી? આ ગોળીય ગોળીય ભાગ છે એટલે કે ગોળાકાર છે, વર્તુળ છે. હવે અરીસાની વાત કરીએ તો આ ગોળાકાર ભાગ છે, ગોળાકારનો કોઈ એક ભાગ લઈ લઈએ આપણે, કોઈ એક ભાગ એટલે કે ધારો કે આ ભાગ લઈએ આપણે, આટલો ભાગ, આટલો જ લેવાનો છે, આટલો ભાગ લઈએ, બીજો ભાગ આપણે કાઢી નાખીએ એટલે એના ડેશ ડેશ કરી નાખીએ. આટલો ભાગ લઈ લઈએ, આ ભાગ લેવાનો છે, આ ભાગ લેવાનો અત્યારે નથી. તો હવે ગોળાનું હોય, કોઈ ગોળો હોય, એનો એક ભાગ હું કાપી લઈશ, એટલે કે આટલો ભાગ ભૂલી જાઓ, આ ભાગ રાખો. હવે અરીસાની વ્યાખ્યા તમે યાદ કરો, અરીસો કોને કહેવાય કે જેની એક સપાટી રહી સંપૂર્ણ પોલિશ કરેલી ચળકતી હોય, કે જેમાંથી આપણને આપણું મોઢું આમ સ્વચ્છ અને ચોખ્ખું દેખાય, એને આપણે અરીસો કહ્યું. તો આ ગોળાકાર ભાગ થઈ ગયો, તો હવે એને અરીસો ક્યારે કહેવાય, તો કે એનો જે એક ભાગ રહ્યો, આ ભાગ રહ્યો, એનો એક ભાગ સંપૂર્ણ પોલિશ કરેલો ચળકતો હોય. એટલે કે ધારો કે આપણે બહારના ભાગને આવી રીતે કાળી પટ્ટી મારી દઈએ, એટલે કે આ ભાગમાં કંઈ દે, બહારનો ભાગ રહ્યો એ કાળી પટ્ટીવાળો થઈ ગયો. રેડી? બહારના ભાગને આપણે કાળી પટ્ટી મારી દીધી અને અંદરના ભાગને આપણે એકદમ સંપૂર્ણ પોલિશ કરી નાખો, ચળકતો કરી નાખો, આપણું મોઢું જોઈશું એટલે એકદમ ચોખ્ખું દેખાય છે એવું કરી નાખ્યું. તો આ જે ભાગ રહ્યો, કેવો છે ભાગ, ગોળાકાર છે, આવી રીતે થયો, આમ વક્રાકાર, વક્રાકાર થયો. રેડી? તો આ જે ભાગ વક્રાકાર થયો, અંદર એક સપાટી ચળકતી થઈ એટલે આપણને એમાં મોઢું આપણું સ્વચ્છ દેખાય છે. તો આને કહેવાય ગોળીય અરીસો. કોઈ ગોળામાંથી વક્રાકાર ભાગ લીધો, એક પૃષ્ઠ ભાગ લીધો અને એ કેવો છે, વક્રાકાર છે, એટલા માટે આપણે એને ગોળીય અરીસો કહી છીએ. કેમ કે એ અરીસો ગોળામાંથી, આખા પોલો ગોળો ધ્યાનમાં લેવાનું, ઘન નહીં લેવાનું, કેમ કે ઘન લઈશો તો બે ભાગ કરશો તો એક ભાગ તો સમતલ લઈશે. પોલો ગોળો હોય, પોલા ગોળાનો એક ભાગ હોય છે અને એનો એક એક બાજુની સપાટી અપારદર્શક હોય અને બીજી બાજુની સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી હોય, જેમાંથી આપણને આપણું પ્રતિબિંબ દેખાય, તો એને આપણે કહીશું ગોળીય અરીસો. સમજાઈ ગયું? ગોળીય અરીસો કોને કહેવાય? અહીંયા આપણે જોઈએ એની વ્યાખ્યાની મદદથી જોવી તો ગોળીય અરીસો કોને કહેવાય, તો કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોળીય અરીસો કહેવાય. એટલે કે જો અરીસાની પરાવર્તક સપાટી કીધું, પરાવર્તક સપાટી કે જ્યાંથી કિરણ પાછું આવે ને આપણને દેખાય, પ્રતિબિંબ મળે, એ સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને આપણે ગોળીય અરીસો કહીએ છીએ. સમજાઈ ગઈ ગોળીય અરીસાની વ્યાખ્યા? રેડી? હવે જે આપણે પ્રશ્ન લેવાનો છે એ પ્રશ્નની રીતે જ લઈએ. પેલા આપણે ગોળીય અરીસાની વ્યાખ્યા થોડીક સમજી લીધી, હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે
તો કે ગોલીય અરીસો કોને કહે છે તેના પ્રકારો જણાવો. ગોલીય અરીસો કોને કહે છે તેના પ્રકારો જણાવો. રેડી? તો ગોલીય અરીસાની વ્યાખ્યા આપણે જાણી કે ગોલીય અરીસો કોને કહેવાય, તો કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે. અથવા તો બીજી રીતે પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ કે જે અરીસાની એક બાજુની સપાટી પરાવર્તક હોય એટલે કે સંપૂર્ણ પોલિશ કરેલી હોય અને બીજી બાજુની સપાટી અપારદર્શક હોય તો તેને ગોલીય અરીસો કહે છે. જે ગોલીય અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી અને બીજી બાજુ અપારદર્શક હોય તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે. ભાગ ધ્યાન રાખવાનું કે આ જે પરાવર્તક ભાગ રહ્યો એનો આકાર કેવો હોવો જોઈએ, ગોળાકાર, વક્રાકાર, વક્ર થતું હોવું જોઈએ, આવી રીતે હોવો જોઈએ. આવી રીતે આમ સીધો હોય તો આને ગોલીય અરીસો નો કહેવાય, ગોલીય અરીસો કહેવાય નહીં, અને આખો ગોળો ન હોવો જોઈએ, નક પછી થાય એટલે અરીસા જેવું. રેડી? એટલે એની વ્યાખ્યા, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવાય, અથવા તો જે ગોલીય અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય અને બીજી બાજુ અપારદર્શક હોય તેને ગોલીય અરીસો કહે છે. હવે આ જે પ્રશ્ન રહ્યો એ ગોલીય અરીસો કોને કહે છે તેના પ્રકારો જણાવો, તો એ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે. મોટા ભાગે 3 માર્કમાં જ આવે, અને 4 માર્કમાં આવે તો તમારા ભાગ સારા કહેવાય, કે નાનો પ્રશ્ન 4 માર્કમાં આવી ગયો, જેમાં લખાણ ઓછું છે પણ 4 માર્કમાં પૂછાય તો તમારે તેને આકૃતિ દોરીને સ્પષ્ટ કરવો જોઈએ, એટલે કે આકૃતિ દોરવી પડે છે. શેની આકૃતિ દોરવાની? એક તો ગોલીય અરીસાની, પછી આગળ એના પ્રકારની. રેડી? તો 3 અથવા 4 માર્કમાં પૂછાય, સાવ સહેલો પ્રશ્ન છે અને સમજાય એવો છે. તો આપણે એની વ્યાખ્યા જોતા જોઈ, વ્યાખ્યા સમજી ગઈ, બરાબર ઉતરી ગઈ. હજી એક વખત, કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવાય, અથવા તો જે ગોલીય અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી અને બીજી બાજુ અપારદર્શક હોય તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે. એટલે કે અરીસાની પરાવર્તક સપાટી અંદરની કે બહારની તરફ વક્રાકાર હોય છે. આની પોલિશ કરેલી છે એ અંદરની તરફ છે, અંદરની તરફ વક્રાકાર છે. હવે આને આપણે બહારની તરફ વક્રાકાર, આ ધારો કે આ ભાગ છે, આને નીચે અંદરની સાઈડ રહી એને આપણે અપારદર્શક કરી નાખી, કાળી પટ્ટી મારી દે એટલે કંઈ દેખાય છે નહીં, તો આ બહારની સપાટી છે. અંદરની અથવા બહારની સપાટી પરાવર્તક સપાટી વક્રાકાર હોય, ભાગ તો વક્રાકાર જ હશે પણ એક સપાટી કેવી હશે, પરાવર્તક, તો તેને આપણે કહીશી ગોલીય અરીસો. રેડી? તો આ અરીસા વિશે અરીસાની વ્યાખ્યા બરોબર ઉતરી ગઈ. હવે એના પ્રકારો જોઈએ. તેના પ્રકારો તો એના 2 પ્રકાર છે, જો આપણને આમાંથી જ ખબર પડી જશે. અરીસાની અંદરની કે બહારની સપાટી પરાવર્તક હોવી જોઈએ, એટલે કે અંદરની સપાટી અને બહારની. તો પ્રકાર પણ આના કેટલા થઈ શકે, કાંઈ એક અંદરની સપાટી વક્રાકાર વાળો હોય અથવા તો બહારની સપાટી વક્રાકાર હોય, એટલે પ્રકાર કેટલા હોય, 2. કેટલા પ્રકાર હોય, 2. કયા કયા? તો અંદરની સપાટી વક્રાકાર હોય એવો ભાગ અને બહારની સપાટી વક્રાકાર હોય. અંદરની સપાટી વક્રાકાર હોય તો એને કહેવાય અંતર્ગોળ અરીસો. કેવો કહેવાય? અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી વક્રાકાર હોય એને અંતર્ગોળ અરીસો કહેવાય, અને બહારની સપાટી આ રીતે બહારની સપાટી વક્રાકાર હોય તો તેને કહેવાય બહિર્ગોળ અરીસો. રેડી? અંદરની સપાટી વક્રાકાર અંતર્ગોળ, બહારની સપાટી વક્રાકાર બહિર્ગોળ. જો આમાં વ્યાખ્યા આવી જાય, પ્રકાર તો આવ્યા પણ એની વ્યાખ્યા આપણને આવી જાય. રેડી? તો એના પ્રકાર કેટલા? 2, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. રેડી? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની વાત કરીએ આપણે, પહેલા શેની વાત કરવાની છે, અંતર્ગોળ અરીસાની વાત કરીએ. તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય, તો કે જે ગોલીય અરીસાની અંદરની, હવે બહારનું ઓપ્શન નહીં લેવાનું, અંદરની સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી અને વક્રાકાર હોય
અને બહારની સપાટી અપારદર્શક હોય, ઓલા અપારદર્શક હોય તેને આપણે કહીશી અંતરગોળ અરીસો. રેડી? અંતરગોળ અરીસો કોને કહેવાય? તો કે જે ગોળાની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહે છે. વ્યાખ્યા સરળ જ છે, યાદ રહી જાય જેવી તેવી જ છે. જે ગોળીય અરીસાની આપી હતી એમાં અંદરની કે બહારની સપાટી વક્રાકાર હોય એમ કીધું હતું આપણે, એમાંથી એક ભાગ કાઢી નાખો ને એક ભાગ રાખો એટલે અંતરગોળની વ્યાખ્યા. અંદરની સપાટી પરાવર્તક રાખો તો અંતરગોળની વ્યાખ્યા થઈ જાય, બહારની સપાટી પરાવર્તક કહો એટલે બહિર્ગોળની વ્યાખ્યા થઈ જાય. એક વ્યાખ્યામાંથી બે વ્યાખ્યા બની જાય. એટલે મેઇન તમને ગોળીય અરીસાની વ્યાખ્યા આવડવી જોઈએ એટલે અંતરગોળ અને બહિર્ગોળની આવડી જાય. કમ્પ્લીટ. હવે આ આપણે લીધું બહારની સપાટી અપારદર્શક કરી છે, અંદરની સપાટી પરાવર્તક કરી છે, તો આ કેવો અરીસો થશે? અંતરગોળ. કેવો? અંતરગોળ. અંતરગોળ અરીસો છે તો એની અંદરની સપાટી પરાવર્તક હોય. હવે અંતરગોળ અરીસાને અભિસારી, અભિસારી પણ કહેવામાં આવે છે. અભિસારી અરીસો, ક્યારેક શબ્દ અંતરગોળની જગ્યાએ એમસીક્યુમાં એમ પૂછે કે અભિસારી, વ્યાખ્યા પૂછી લે કે અભિસારી અરીસો કોને કહેવાય? તો એ અંતરગોળ થાય. અભિસારી શું કામ કહેવામાં આવે? કંઈક કારણ હશે ને, એમ નામ તો અભિસારી નહીં કીધું હોય ને. તો અભિસારી એટલે, તો કે અભિસારી એટલે કે કોઈ વસ્તુ હોય, ધારો કે એના વક્રતા કેન્દ્ર ઉપર આપણે અહીંયા વસ્તુ મૂકી, આ બિંદુ છે, અહીંયા બિંદુ લો, વસ્તુ હોય કે માનો કે સૂર્યમાંથી જે કિરણો આવે છે, સરળ ભાષામાં આપણે સમજી કે સૂર્યમાંથી જે સમાંતર કિરણો આવે છે અરીસા ઉપર પડશે, અરીસા ઉપર પડશે એટલે એક જગ્યાએ કેન્દ્રિત થશે. એટલે કે આવી રીતે જે કિરણો આવતા હોય, આમ સમાંતર કિરણો આવતા હોય, એ પરાવર્તન પામીને કોઈ એક જગ્યાએથી ભેગા થશે. જો અહીંયા ભેગા થયા, કોઈ એક જગ્યાએ ભેગા થશે. શું થશે? ભેગા થશે એટલે કે સમાંતર આવતા કિરણો પરાવર્તન પામીને એક જગ્યાએ એક બિંદુએ ભેગા થાય તેને કેવો કહેવાય? અભિસારી કહેવાય. ક્યાં? અને ઈ બિંદુ એટલે કયું બિંદુ? તો કે મુખ્ય કેન્દ્ર F, એને શું કહીશી? મુખ્ય કેન્દ્ર. વ્યાખ્યા આપણે એની પછી જોઈશી. તો આ જે બિંદુએ ભેગા થાય છે એ મુખ્ય કેન્દ્ર F, એટલે કે સમાંતર આવતા કિરણો, આ જે સમાંતર કિરણો આવે છે એ પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તો તેને કહીશી અભિસારી. કેવો કહીશી? અભિસારી. હવે અભિસારી એટલે અંતરગોળ, બે યાદ રાખવાનું, અંતરગોળ અથવા અભિસારી. રેડી? હવે એનું ઉદાહરણ જોવી તો આપણે આગળ એક પ્રયોગ, ઓલી ચમચી વાળું પ્રવૃત્તિ કરી હતી, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે એ પ્રવૃત્તિ ઘરે કરી હશે, ચમચી લઈને ટેસ્ટિંગ કર્યું હશે, મોટું જોયું હશે, કેવું લાગે? મસ્ત લાગે. લો, નાનું મોટું કર્યું હશે તો એ અરી ચમચી રહી, તો એ ચમચી રહી કેવી હોય છે? તો કે આ વક્રાકાર હોય છે, વક્રાકાર હોય ને, તો એની અંદરની બાજુ જે ચળકતી હોય, અંદરની બાજુ ચળકતી હોય એટલે ત્યારે એ અભિસારી એટલે કે અંતરગોળ થાય. એટલે અંદરની બાજુથી તમે જુઓ અને એના કિરણો પસાર થઈને એક બિંદુએ કેન્દ્રિત થશે એટલે એ અભિસારી થશે. એટલે જે અંદરની બાજુ છે એ અંતરગોળ અરીસો દર્શાવે છે. રેડી? કમ્પ્લીટ. તો આ હતું અંતરગોળ અરીસાને. એની અંદર ત્રણ મુદ્દા આપણે જોયા. એક તો અંતરગોળ અરીસાની વ્યાખ્યા. અંતરગોળ અરીસાની વ્યાખ્યા શું હતી? તો કે જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહે છે. બીજું આપણે એનો મુદ્દો જોયો અભિસારી વાળો, કે સમાંતર આવતા કિરણો, સમાંતર કિરણો પરાવર્તન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય તેને કેવો કહેશી? અભિસારી. એક જગ્યાએ ભેગા થાય, અભિસારી એટલે ભેગું થવું. શું? ભેગું થવું. અભિસારી એટલે ભેગું થવું, અને ભેગા થાય છે એટલા માટે એને અભિસારી કીધો.
અભિસારી નો અર્થ શું થાય? તો કે એક જગ્યાએ ભેગું થવું, કેન્દ્રિત થવું. કેન્દ્રિત થવું એટલે એને અભિસારી કહીએ છીએ. સમાંતર આવતા કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થશે એટલે આપણે એને અભિસારી કહીએ છીએ. અને એને ત્રીજા મુદ્દામાં એનું ઉદાહરણ લઈ લેવાનું કે જે ચમચી હોય એની અંદરની સપાટી હોય, જે ચળકતી હોય છે, સંપૂર્ણ પોલીસ હોય છે, તેને અંતર્ગોળ અરીસાનું ઉદાહરણ લઈ શકે. હવે વાત કરી બહિર્ગોળ અરીસાની, તો બહિર્ગોળ અરીસામાં આનાથી ઉલટું, બહારની સપાટી, અરે બહારની સપાટી કેવી હોય? એકદમ પરાવર્તક હોય, એટલે કે સંપૂર્ણ પોલીસ કરેલી ચળકતી સપાટી હોય, તેને આપણે કહીશી અભિસારી, ઓલા સોરી બહિર્ગોળ અરીસો. બહારની સપાટી પરાવર્તક હોય તેને આપણે કહીશી બહિર્ગોળ અરીસો. તો વ્યાખ્યા એની, જેમ અંતર્ગોળમાં કીધું હતું કે જે અરીસાની અંદરની બાજુ પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય, એનાથી ઉલટું જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. એટલે કે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ પરાવર્તક હોય છે. જે સપાટી રહી એ બહારની તરફ પરાવર્તક હોય છે તેને આપણે કહીશી બહિર્ગોળ અરીસો. રેડી? સમજાણું? જે અરીસાની જે સપાટી, કઈ સપાટી પરાવર્તક હશે? બહારની સપાટી. એટલે કે તમે જે ચમચી ઊંધી કરશો એટલે ચમચીનો જે બહારનો ભાગ જે વક્રાકાર છે એ હવે અહીંયાથી જોઈશો, સંપૂર્ણ પોલીસ કરેલો હશે જ અને ચળકતો હશે, એટલે એને કહીએ કયો ભાગ કહીશી? બહિર્ગોળ. હંમેશા આપણને ખબર એક અંદરની તરફ વળાંક હોય તો એને અંતર્ગોળ કહેવાય અને બહારની તરફ વળાંક હોય એને બહિર્ગોળ કહેવાય. રેડી? તો બહિર્ગોળ એટલે બહારની બાજુ પરાવર્તક હોય તેને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. રેડી? હવે આની અંદર, આની અંદર બહિર્ગોળની અંદર જે સૂર્યમાંથી આવતા કિરણો એટલે કે સમાંતર કિરણો છે, સમાંતર કિરણો હે, સમાંતર કિરણો હે, એ એક જગ્યાએ ભેગા નહીં થાય. આર્યું આમ જાય, આર્યું આમ જાય, ભેગા થતા નથી. પણ શું થાય છે? તો કે એને આમ લંબાવો, અહીંથી આવતા કિરણો લંબાવો, અનુમાન કરો કે આવતા હશે એ આમ જાય છે, તો અહીંયા જે કેન્દ્ર થાય છે અને પાછું અહીંથી વિકેન્દ્રિત થાય. શું થાય છે? અહીંયા ભેગા થાય ને પાછા અહીંયા વિકેન્દ્રિત થાય છે, એ આપણે અનુમાન કર્યું. શું કર્યું? અનુમાન કર્યું. એટલે કે બહિર્ગોળ અરીસામાં આપણે જોવી તો એના જે કિરણો છે એ શું થાય છે? તો કે વિકેન્દ્રિત થાય છે, જુદા પડે છે, છેટા જાય છે, જો નજીક આવતા નથી, છેટા છૂટા પડે. અહીંયા કોઈ એક જગ્યાએ ભેગા થઈ છે ને પછી છૂટા પડશે. ભેગા ક્યારે? આપણે અનુમાન કરી, બાકી તો એના કિરણો કેવા છે? વિકેન્દ્રિત થાય. જે મુખ્ય સૂર્યમાંથી આવતા કિરણો રહ્યા એ કોઈ એક જગ્યાએથી, કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત થાય એટલે કે છૂટા પડે. આર્યું આમ જીવ, આર્યું આમ જીવ, વિકેન્દ્રિત થાય તેને આપણે કહીશી અપસારી. કેવો? અપસારી. અપસારી અરીસો. અપસારી એટલે છૂટું પડવું, અભિસારી એટલે ભેગું થવું અને અપસારી એટલે છૂટું પડવું. તો છૂટા પડે હે એટલે એને આપણે અપસારી કહીશી. એટલે કે સૂર્યમાંથી આવતા જે સમાંતર કિરણો છે એ કોઈ એક બિંદુએ વિકેન્દ્રિત થશે, તેથી આપણે એને અપસારી અરીસો કહીશી. એ ક્યાંથી વિકેન્દ્રિત થશે? તો કે મુખ્ય કેન્દ્ર એ, અહીંયા કેન્દ્ર નામ તો બે એક જ આવશે, મુખ્ય કેન્દ્ર. તો છૂટા પડે હે એટલા માટે એને અપસારી કહીશી. અને ત્રીજો મુદ્દો લઈ લઈએ ચમચી વાળું ઉદાહરણ. ચમચીનો હવે બહારનો ભાગ જુઓ, બહારનો ભાગ પણ ચળકતો હશે, હશે ને? બહારનો ભાગ ચળકતો હશે બહારથી જોઈશી એટલે, તો એ કયો થયો? બહિર્ગોળ અરીસાનું ઉદાહરણ થયું. રેડી? બેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બેમાં ત્રણ ત્રણ મુદ્દા જોઈ લેવાના. એક મુદ્દો એની વ્યાખ્યા, બીજો આ અભિસારી વાળો, અંતર્ગોળ માટે અભિસારી, બહિર્ગોળ માટે અપસારી, અને ત્રીજો ચમચી વાળું ઉદાહરણ. અંતર્ગોળ હોય ત્યારે અંદરની બાજુ લઈ લેવાની, બહિર્ગોળ હોય ત્યારે બહારની બાજુ લઈ લેવાની. રેડી? સમજાઈ ગયું? ગોલીય અરીસો, આ પ્રશ્ન પૂછાય છે ઘણી વખત કે ગોલીય અરીસો કોને કહે છે, તેના પ્રકારો જણાવો.
तो पहला गोलीय अरीसानी व्याख्या, तो कि जे अरीसानी परावर्तक सपाटी पोला गोळाना पृष्ठनो एक भाग होय तेने आपणे बहिर्गोळ अला सॉरी गोलीय अरीसो कहीए छे। अथवा तो अरीसानी एक बाजु संपूर्ण पॉलिश करेली अने बीजी बाजु अपारदर्शक होय तेने गोलीय अरीसो कहे छे। एटले के अरीसानी परावर्तक सपाटी अंदरनी के बहारनी तरफ वक्राकार होय छे, परावर्तक सपाटी अंदरनी के बहारनी तरफ वक्राकार होय छे। हवे आमा जे आ मुद्दा छे गोलीय अरीसामां एमां आ बे मुद्दा पण लखवाना, एटले के एमां त्रण मुद्दा लखवाना, अरीसानी व्याख्या, पछी आ पॉलिश संपूर्ण पॉलिश करेली होवी जोईए અને બીજી બાજુ અપારદર્શક હોય જેનો મુદ્દો, અને ત્રીજું પરાવર્તક સપાટી અંદરની કે બહારની તરફ વક્રાકાર હોવી જોઈએ। આ ત્રણે ત્રણ મુદ્દા એમાં લખવાના, પછી એના બે પ્રકાર લખવાના, અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। પછી અંતરગોળ અરીસાની વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા લખવાની, પછી અભિસારી વાળું લખવાનું, અને પછી ઉદાહરણ લખવાનું। એવી જ રીતે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા, અપસારી અને ઉદાહરણ, આ ત્રણ માર્કમાં પૂછાય એટલે આટલું લખવાનું। એની આકૃતિ ત્રણ માર્કમાં ફરજિયાત નથી, પણ પ્રશ્ન ચાર માર્કની અંદર પૂછાઈ જાય તો આવી રીતે ગોળો કરવાનો, એક બાજુ ડોડો ડોડવારી કરવાની, પછી અંતરગોળ અરીસો દોરવાનો અને બહિર્ગોળ અરીસો આવી જ રીતે ગોળવાનો। આપણે સમજવા માટે ખાલી એક ભાગ અહીંયા લે, પણ આ રીતે આખું વર્તુળ દોરી વ્યવસ્થિત આકૃતિ દોરવાની, એટલે કે જોવાવાળાને મજા આવે। આકૃતિ જેટલી વ્યવસ્થિત હશે એટલું જોવાવાળાને મજા આવશે, અને આકૃતિ ઉપરથી માર્કિંગ પણ તમને સારું મળી શકે, મળી શકે એટલે મળે જ, આકૃતિ વ્યવસ્થિત હોય એટલે માર્કિંગ સારું જોઈએ। એટલે કમ્પ્લીટ આકૃતિ અંતરગોળ અરીસાની આવી રીતે દોરવાની, ત્યારે બહારની સપાટીને પોલી ડેશ ડેશ લીટા લીટા કરી નાખવાના, અને જ્યારે બહિર્ગોળ દોરો ત્યારે અંદરની સપાટીને ડેશ ડેશ, એટલે આનો મતલબ થયો આ અપારદર્શક સપાટી છે। કાળો પટ્ટો મારી દીધો, લીટા એટલે અપારદર્શક સપાટી, આમ બહિર્ગોળમાં અંદરની ઓલી, કમ્પ્લીટ સમજાઈ ગયું। ત્રણ માર્કમાં આકૃતિ દોરવાની એટલી બધી કાંઈ જરૂર નથી, પણ ચાર માર્કમાં હોય તો આકૃતિ દોરી નાખવાની। એટલે અત્યારે આપણે જ્યારે પાકીબુકમાં પ્રશ્ન લખતા હોય તો ત્યારે આપણે આકૃતિ દોરી નાખવાની। રેડી? તો પ્રશ્ન સરળતાથી સમજાય એવો જ છે અને આવડી જાય એવો જ છે, રેડી ને? એટલે આપણે તો હવે અત્યારે આટલું ગોળીય અરીસાનું આટલું રાખીએ, એક પ્રશ્ન લઈએ, લઈ લીધો કે ગોલીય અરીસો કોને કહેવાય તેના પ્રકારો। હવે આગળ ગોલીય અરીસાના જે વ્યાખ્યા, અલગ અલગ બીજા બીજા મુદ્દા છે, બીજી જે વ્યાખ્યા છે, આપણે મેં કીધું મુખ્ય કેન્દ્ર, એની વ્યાખ્યા મેં કીધું પછી જોઈશું, મુખ્ય કેન્દ્ર હે, વક્રતા કેન્દ્ર હે, ધ્રુવ હે, જે આ જરૂરી વ્યાખ્યાઓ છે કેન્દ્ર લંબાઈ, આ વ્યાખ્યાઓ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।